નમસ્કાર, ગરવી ગુજરાતમાં હું છું ધ્રુવિશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટમાં ભાજપ નેતાઓ માટે મહાનગરપાલિકાનું કારસ્તાન, ભાજપ નેતાઓના બંગલા પાસે નહીં બને ગરીબોની સ્કૂલ. ગરીબોની સ્કૂલના હેતુના પ્લોટમાં બગીચો બનાવ્યો. બોશ વિસ્તારમાં બંગલાની વેલ્યુ ન ઘટે તે માટેનું આ કારસ્તાન સામે આવ્યું છે. નાના મપ્પા રોડની શ્રીરાજ રેસિડેન્સી પાસે બે બગીચા છે. નિયમ પ્રમાણે એક બગીચા સામે જ બીજો ન હોઈ શકે. 133 કરોડની કિંમતનો પ્લોટ સ્કૂલ હેતુ માટેનો હતો. સવાલ એ થાય કે નેતાઓના બંગલાની વેલ્યુ સામે ગરીબોના શિક્ષણની કોઈ વેલ્યુ જ નથી. ભાજપ નેતાઓના દબાણમાં ગરીબોનો હક છીનવાઈ ગયો છે. ગરીબોની સ્કૂલ બને તો શું ઉદ્યોગપતિઓને ગમતું નથી? શું ગરીબોના બાળકો ભણે તેમાં નેતાઓને રસ નથી? 12 વર્ષનો સમય વીત્યો છતાં શાસકો અધિકારીઓ મૌન છે. કોના ઇશારે સ્કૂલના પ્લોટમાં બગીચો બનાવી દીધો? શું નેતા અને ઉદ્યોગપતિઓના ઇશારે આ કારસ્તાન રચાયું હતું? શું મોટી મલાઈ ખાઈ ગરીબોના હક ઓળવી ગયા આ જ અધિકારીઓ? સરકારી પ્લોટમાં હેતુફેર કરનારા અધિકારીઓ છે કોણ તે પણ સવાલ છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના પૂર્વ ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠિયા, હવે એક સાગઠિયા નહીં પરંતુ ચારે બાજુ સાગઠિયા હોય તેવા એક બાદ એક કિસ્સાઓ સામે આવ્યા. અને રાજકોટ મહાનગરપાલિકાને હવે હું ટાઉન પ્લાનિંગ નહીં પરંતુ નવું નામ આપવા જઈ રહ્યો છું, ઈચ્છાધારી પ્લાનિંગ શાખા. જ્યારે ઈચ્છા પડે ને ત્યારે પ્લાન ચેન્જ થઈ જાય. કેમ? તો હવે હું તમને એ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે એક તરફ જ્યાં ગરીબોના આવાસ બનવાના હતા ત્યાં ખાનગી યુનિવર્સિટી ઊભી કરી નાખવામાં આવી, આત્મીય યુનિવર્સિટી. અને 10 વર્ષ સુધી આ પ્લાનિંગ કાગળ ઉપર કમ્પ્લીટ થઈ અને કાયદેસર કરી નાખવામાં આવ્યું. હવે એવી જ બીજી ઘટના કે જ્યાં બાળકોનું શિક્ષણ માટેની સ્કૂલ બનવાની હતી, ગરીબોને અભ્યાસ કરવાનો હતો, બાળકો માટે રમત માટેનું મેદાન બનાવવાનું હતું, પરંતુ આજે ત્યાં નેતાઓના ઘર બાજુમાં હોવાથી ગાર્ડન બનાવી દેવામાં આવ્યું છે. ચાલો ગાર્ડન તો બનાવ્યું, પરંતુ શું નેતાઓને બાજુનું ગાર્ડનમાં નહોતું ગમતું કે એના માટે બીજું ગાર્ડન બનાવવું પડ્યું? આ હું રોડ દેખાડીશ. આટલા જ રોડની અંદર ગાર્ડનનો ફેરફાર છે. પેલું ગાર્ડન બતાવવા માંગીશ. 2009ના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના હસ્તે આ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સંધ્યાબેન મેયર હતા. આ જોઈ શકાય છે, એમાં તારીખ પણ છે. આ તકતી લગાડવામાં આવી છે જે રીતના દ્રશ્યો ઉપરથી સ્પષ્ટપણે કે 2009ની અંદર આ ગાર્ડન બની ચૂક્યું છે. હવે ગાર્ડનનો ઉપયોગ શાળાના વિદ્યાર્થીઓ પણ કરી શકે એ માટે હેતુ પણ સારો હતો, પરંતુ સામેનું હવે ગાર્ડન બતાવવાના પ્રયાસ કરીશ. કેટલો રસ્તો દૂર છે? તો કે આ સામે જ ગાર્ડન છે. હવે આ ગાર્ડન બનાવવાની શું જરૂર પડી? ટાઉન પ્લાનિંગની અંદર જ્યારે આખો પ્લાન તૈયાર થયો ત્યારે આ તમામ જગ્યા 6,111 ચોરસ મીટર જગ્યા છે આ ગાર્ડનની, તેને શાળા માટે અને શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમના માટે પ્લેગ્રાઉન્ડ બનાવવાનું હતું, એટલે કે અહીં સ્કૂલ બનાવવાની હતી. પરંતુ બાજુમાં જ નેતાઓના ઘર આવેલા હોવાથી ખાસ જે પ્લાન છે તેને ચેન્જ કરી નાખવામાં આવ્યો. સ્કૂલની બદલે હવે અહીં ગાર્ડન શરૂ કરી દેવામાં આવ્યું. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા જો નેતાઓને 2 ગાર્ડન આપતી હોય તો રાજકોટની જનતાને કેમ નથી આપતી? ભાઈ કેમ કેમ પ્લાનમાં ફેરફાર નથી થતો? પરંતુ નેતાઓ હોય એટલે કે એમ કરવું પડે, ને ઈચ્છાધારી પ્લાનિંગ શાખા કોઈ પણ કામ કરી દેવા માટે નેતાઓને તૈયાર છે, પરંતુ રાજકોટવાસીઓના કામમાં રસ જ નથી. ભલે ને અગ્નિકાંડ થાય, ભલે ને ગમે એ થાય, અમારે તો કામ નેતાઓ કહેશે એટલું કરવાનું છે. આ પ્રકારની પરિસ્થિતિ રાજકોટ મહાનગરપાલિકામાં છે. એક જ જગ્યાએ એક જ રોડ ઉપર સામ સામે 2 ગાર્ડન, વારે વાર રાજકોટ મહાનગરપાલિકા જેને વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ ઊભી કરવાની હતી ને ત્યાં ગાર્ડન ખરકી દીધું. કોના ઇશારે? આ પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. શું તપાસ થશે કે પછી તપાસના નામે ફિંડલું વારવામાં આવશે? આ સૌથી મોટો સવાલ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અને આજ મુદ્દે ન્યૂઝ વોરૂમ થી ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ, રાજકોટ મહાનગરપાલિકા નેતાઓને 2 ગાર્ડન આપશે પણ અહીં બાળકો ભણે એના માટેનું ગાર્ડન મળશે જ નહીં, ના તો જનતાને મળશે, કારણ કે મલાઈ તો આ નેતાઓ પાસેથી જ મળે છે ને આ લોકોને.
ધ્રુવિસા, રાજકોટ મહાનગરપાલિકાના એક એક કાંડ જો આવે છે, બહાર આવતા જાય છે, અને ક્યાંક ભલામણ આવે છે, ક્યાંક મહાનુભાવની શરમ આવે છે, અને ક્યાંક ટેબલ ઉપરનો વહીવટ, આ તમામને કારણે થઈ રહે છે. તો આ વાત છે રાજ રેસિડન્સની. રાજકોટ મહાનગરમાં નાના મોવા રોડ ઉપર શ્રી રાજ રેસિડન્સી આવી છે, ત્યાં આલિશાન બંગલાઓ છે. એ બંગલામાં દક્ષિણના ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ટીલારા રહે છે, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા રહે છે, રાજકોટના ભાજપ અગ્રણી ડીકે સખિયા રહે છે, તેમજ બિલ્ડર એસોસિએશનમાં પરેશ ગજેરા રહે છે. આવા લોકો ત્યાં રહે છે. એટલે ત્યાં એક સુવિધા હતી બગીચાની, પણ બગીચાનો પ્રેમ એવો ઉભરાઈ ગયો કે એક સાથે બે બગીચા છે, અને એક 133 કરોડનો જે પ્લોટ છે, આ પ્લોટ ઉપર શિક્ષણના હેતુ માટેની જમીનમાં બગીચો બનાવી દીધો. આ સૌથી મોટી વાત એ છે કે પોસ વિસ્તારમાં કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ આવે અને ભણે નહીં એ માટે આખું આયોજન ષડયંત્ર ગોઠવાયેલું છે. મનપા કેની ભલામણથી કરી છે. મહત્વની વાત એક પણ ભૂલાઈ ગઈ કે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ છે ભરત બોગરા, એ પણ આજ આવાસ આજ બંગલામાં રહે છે. એટલે ટૂંકમાં વીઆઈપી બંગલા કલ્ચરમાં કોઈ સ્કૂલનું ન આવે તે માટે આખું આયોજન થયું, આક્ષેપ થઈ રહ્યો છે. અને આવા સંજોગોમાં આ બગીચા પ્રેમ કેમ ઉભરાણો છે, કોઈ ઉપરના વહીવટથી થયો છે કે ભલામણથી થયો છે, એ સવાલ રાજકોટની જનતામાં ચર્ચાઈ રહ્યો છે. જીતલભાઈ, જોડાવા બદલ આભાર આપનો.